હા તો મિત્રો, હવે આપણે કરીશું યોગ નિંદ્રા. સૌપ્રથમ આપ સર્વે આપના આસનો ઉપર ચત્તા સૂઈ જાઓ. બોડી એકદમ રિલેક્સ રાખજો, એકદમ ચત્તા. હથેળીઓ અધ ખુલ્લી આકાશ તરફ, શરીરથી સહેજ છૂટી અને આંખ બંધ. શરીરને એકદમ ઢીલું છોડી દેજો, એકદમ ઢીલું. હવે ધીમે ધીમે તમારું ધ્યાન ઉપર મસ્તિષ્કમાંથી નીચેની તરફ પગના અંગૂઠાના ટેરવા ઉપર લાવો. ધીમે 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 લઈ જજો અને મનની આંખોથી જોજો. તમારું ધ્યાન અંગૂઠાના ટેરવા ઉપર આવતા જ તમારા શરીરની સમગ્ર ચેતના અંગૂઠાના ટેરવા ઉપર કેન્દ્રિત થઈ જાય છે. જોજો, મનની આંખોથી જોજો, બરોબર ધ્યાનથી જોજો. શરીર એકદમ શિથિલ છોડી દેજો, મન એકદમ શાંત, શરીર એકદમ શાંત, બધા જ સ્નાયુઓ એકદમ શિથિલ. અને જોજો, જેમ જેમ તમારું ધ્યાન આગળ વધશે તેમ તેમ તમારું મન અને શરીર એકદમ શાંત થતું જશે. હવે ધીમે ધીમે તમારું ધ્યાન પગની ઘૂંટીઓ ઉપર લાવજો, ધીમે 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 લાવજો. પગની ઘૂંટીઓ ઉપરથી ધ્યાન પગની પિંડીઓ ઉપર લાવો, ધીમે ધીમે લાવજો, એકદમ શાંતિથી. પગની પિંડીઓ ઉપરથી ધીમે ધીમે તમારું ધ્યાન ઘૂંટણ ઉપર લાવો. જો ઘૂંટણ ઉપર ધ્યાન આવી જવાથી ઘૂંટણના તમામ દુઃખ, તમામ દુખાવા, તમામ દર્દ એકદમ શાંત થતા જાય છે. જોજો, મનની આંખોથી જોજો. હવે ધીમે ધીમે તમારું ધ્યાન પગની જાંઘ ઉપર, અહીંથી ધીમે ધીમે તમારું ધ્યાન પેટ ઉપર લાવજો. બસ અહીં રોકાઈ જાઓ. જો આ પેટ ઉપર જે તમારું ધ્યાન આવે છે તે વિશ્રામ કેન્દ્ર છે. પેટ એ મનુષ્યના શરીરનું વિશ્રામ કેન્દ્ર છે. અહીં થોડી વાર રોકાઈ જવાનું છે. તમારા ધ્યાનને પેટ ઉપર કેન્દ્રિત કરજો અને પેટ ઉપર ધ્યાન આવી જવાથી પેટના તમામ સ્નાયુઓ, તમામ અંગો, લીવર, જઠર, મૂત્રપિંડ, તમામે તમામ અવયવો એકદમ શાંત અને શિથિલ બની રહ્યા છે. એકદમ ધીમી ગતિએ શાંત અને શિથિલ બની રહ્યા છે, તેથી તમારું મન એકદમ શાંતિનો અનુભવ કરી રહ્યું છે. અહીં રોકાઈ જવાનું છે. 2 મિનિટ અહીં વિશ્રામ કરવાનો છે. આંખો બંધ કરીને શાંતિથી પડ્યા રહેજો. હવે ધીમે ધીમે તમારું ધ્યાન પેટ ઉપરથી તમારી છાતી ઉપર લાવો. આપણી છાતી એ આપણું અનહદ કેન્દ્ર છે. જો આપણી છાતીમાં આપણા ફેફસા જે શ્વસનનું કાર્ય કરી રહ્યા છે, આપણું હૃદય, શ્વાસનળી, અન્નનળી, આ તમામ ઉપ અપાંગો આવેલા છે અને અહીં ધ્યાન આવી જવાથી મનુષ્યને અનહદ આનંદનો અનુભવ થાય છે, તેથી આ કેન્દ્રને અનહદ કેન્દ્ર કહેવામાં આવે છે. જો અહીં ધ્યાન આવી જવાથી શરીર એકદમ શાંત બની જાય છે અને છાતી ઉપર અનહદ કેન્દ્ર ઉપર ધ્યાન કેન્દ્રિત થવાથી, સ્થિર થવાથી શરીરના તમામે તમામ સ્નાયુઓ એકદમ શિથિલ અને શાંતિનો અનુભવ કરી રહ્યા છે. જો મનની આંખોથી જોજો,
એકદમ શાંતિ 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 શાંતિ. આપણી છાતીમાં હૃદય આવેલું છે, શાસ્ત્રોમાં એને હૃદય કુંજ કહેવામાં આવે છે. આપણા હૃદય કુંજની અંદર આપણા કુળદેવતા, આપણો ભગવાન બિરાજમાન હોય છે. ચાલો આપણું ધ્યાન ત્યાં સ્થિર કરીને થોડી વાર માટે આપણા આ હૃદયકુંજને, આપણા ઈષ્ટ દેવતાને આપણે નમન કરીએ, પ્રણામ કરીએ અને ધીમે ધીમે ઉપરની તરફ તમારું ધ્યાન ખભા ઉપર લઈ જાઓ. ધીમે ધીમે ખભા ઉપર લઈ જાઓ. ખભા ઉપરથી ધીમે ધીમે બાવડા ઉપર, હાથના બાવડા ઉપર, ધીમે ધીમે હાથની કોણી ઉપર, ધીમે ધીમે હાથના કાંડાઓ ઉપર અને ધીમે ધીમે હાથની આંગળીઓ ઉપર. જો હાથની આંગળીઓ ઉપર ધ્યાન સ્થિર થવાથી હાથની આંગળીઓ એકદમ શાંત બને છે અને ધીમો ધીમો ઝણઝણાટ અનુભવે છે. જો આ અનુભવનો વિષય છે, યોગ એ અનુભવનો વિષય છે. અનુભવ કરજો મનની આંખોથી. હાથની આંગળીઓ ઉપર ધ્યાન આવી જવાથી હાથની આંગળીઓ ઉપર ધીમો ધીમો ઝણઝણાટ થાય છે. અનુભવ કરજો. હવે ધીમે ધીમે તમારું ધ્યાન તમારી ગરદન ઉપર લાવો, ગળા ઉપર લાવો. જો આ આપણું વિશુદ્ધિ ચક્ર છે, આપણું ગળું એ આપણું વિશુદ્ધિ ચક્ર છે. અહીં તમામ પ્રકારની ગ્લેન્ડ એટલે કે ગ્રંથિઓ આવેલી છે. પિચ્યુટરી ગ્લેન્ડ, થાઇરોઇડ ગ્લેન્ડ, આ બધી ગ્રંથિઓ આવેલી છે અને અહીં ધ્યાન આવી જવાથી આ તમામે તમામ ગ્રંથિઓ પોતાની મૂળ સ્થિતિમાં કામ કરતી થાય છે. જો અનુભવ કરજો, આ બધી જ ગ્રંથિઓ જ્યારે પોતાની મૂળ સ્થિતિમાં કામ કરે છે ત્યારે શરીરના તમામે તમામ ઇન્ટરનલી ડિસીઝ એટલે કે રોગો હોય તે સંપૂર્ણ કાબૂમાં આવે છે. અહીં થોડી વાર ધ્યાન કેન્દ્રિત કરો. આ આપણું વિશુદ્ધિ ચક્ર છે. ધીમે ધીમે તમારું ધ્યાન દાઢી ઉપર લાવજો. ધીમે ધીમે દાંત ઉપર એટલે કે જડબા ઉપર. જો તમારા દાંતને તમે જોજો, મનની આંખોથી જોજો. દાંત અને તમારું જડબું 24 કલાક ચાવવાનું કામ કરે છે. કેટલો થાક લાગે એને, પણ અહીં ધ્યાન આવી જવાથી તમારા મોઢાના તમામ સ્નાયુઓ તથા જડબાના તમામ સ્નાયુઓ એકદમ રિલેક્સ થાય છે, શાંતિનો અનુભવ કરે છે. ધીમે ધીમે તમારું ધ્યાન નાકના ટેરવા ઉપર, ધીમે ધીમે આંખો ઉપર. જો આંખને તમે મનની આંખથી જોજો, આંખો 24 કલાક દેખવાનું કામ કરે છે. આપણે જ્યારે પણ રસ્તામાં જતા હોઈએ અથવા વાહનમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે આંખ ખુલ્લી હોય તો ભયજનક વાત એ બને છે કે આંખની અંદર દૂરના રજકણો પડે, આંખ વારે ઘડીએ બંધ થાય, આંખની અંદર સૂર્યપ્રકાશ પડે, એકી ટસે આંખને જોઈ રહેવું પડે. આ તમામે તમામ પ્રકારનો જે થાક લાગે છે આંખને, તે આંખ ઉપર ધ્યાન આવી જવાથી આ થાક તુરંત દૂર થઈ જાય છે. આંખ એકદમ રિલેક્સ અનુભવ કરે છે. ધીમે ધીમે તમારું ધ્યાન કાન ઉપર લઈ જજો. કાન ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરજો. કાનની દશા તમે જુઓ. કાન ઊંઘમાં પણ સાંભળે છે. જાગતા તો સાંભળે જ છે પણ ઊંઘમાં પણ પોતાનું કામ કરે છે. માનો કે તમે સૂઈ રહ્યા હોય અને એવો કોઈ અવાજ કે જે અઘટિત હોય, જેની તમે અપેક્ષા ના કરી હોય, એવો અવાજ તમારી કાનમાં પડશે તો તમે ઝબકીને જાગી જશો. એટલે કાન પોતાનું કાર્ય અવિરત 24 કલાક 365 દિવસ પૂરી જિંદગી સુધી કરે છે. આ કાન ઉપર ધ્યાન આવી જવાથી
કાનના તમામે તમામ હાડકા, પડદા અને સ્નાયુઓ એકદમ પોતાની મૂળ સ્થિતિમાં કામ કરતા થાય છે. ધીમે ધીમે તમારું ધ્યાન ઉપર કપાળમાં લઈ જાઓ. તમારું ધ્યાન કપાળના મધ્ય ભાગમાં કેન્દ્રિત કરો. આજ્ઞાચક્ર છે આ. કપાળ એ માનવ શરીરનું આજ્ઞાચક્ર છે. અહીં ધ્યાન આવી જવાથી શરીરના તમામે તમામ અંગો જેવા કે મન, હૃદય, ઇન્ટરનલી અંગો, સ્નાયુઓ, સાંધાઓ આ બધું જ એકદમ શાંત બની જાય છે. જો ફેફસાની ગતિ જોજો. અહીં ધ્યાન આવવાથી તમારા ફેફસાની શ્વાસોશ્વાસની પ્રક્રિયા તમને મનની આંખોથી દેખાશે. જો ધીમે ધીમે શ્વાસ અંદર જાય છે, શ્વાસ બહાર નીકળે છે અને તેની સાથે હૃદયની ગતિ પણ એકદમ તાલબદ્ધ અને નિયમિત બની રહી છે. જો મનની આંખોથી શાંતિથી જોજો. આજ્ઞાચક્ર છે આ. આપણું કપાળ એ આપણું આજ્ઞાચક્ર છે. આપણા આજ્ઞાચક્રની આજ્ઞાથી જ શરીર તમામે તમામ કાર્યો કરતું હોય છે. હવે ધીમે ધીમે તમારું ધ્યાન ઉપર મસ્તિષ્કમાં લઈ જાઓ. તમારું ધ્યાન ધીમે ધીમે મસ્તિષ્કમાં, મગજમાં, મનમાં લઈ જાઓ. અને અહીં ધ્યાન આવી જવાથી તમે તમારી મનની આંખોથી તમારા પોતાના મનની તરફ નજર કરો. જો મન કેટલું વિચિત્ર, 24 કલાક, 365 દિવસ, પૂરી જિંદગી પોતાનું કાર્ય ઊંઘમાં પણ સ્વપ્નરૂપી કાર્યથી પોતાનું કાર્ય કરતું હોય છે, પરંતુ ધ્યાન અહીં આવી જવાથી મનની તમામે તમામ ગતિવિધિઓ એકદમ શાંત બની જાય છે. આ યોગ છે. ખરેખર સાચું જોવા જઈએ તો સાચે સાચો યોગ અહીંથી શરૂ થાય છે, આપણા મનમાંથી શરૂ થાય છે. તો મન ઉપર ધ્યાન કેન્દ્રિત થવાથી મનના એક એક અણુ, એક એક સ્નાયુ પોતાની શાંત પરિસ્થિતિમાં આવવા માંડે છે. તેથી મનમાં અત્યારે ધ્યાન આવી જવાથી, મનમાં ધ્યાન કેન્દ્રિત થઈ જવાથી આપણું મન તદ્દન શાંત બની રહ્યું છે. જો અનુભવ કરજો, એકદમ શાંતિનો અનુભવ કરી રહ્યું છે. મન એકદમ શાંત, મન શાંત, મન શાંત, મન શાંત, મન શાંત. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ. અને મન શાંત થવાથી મનની અંદર અનહદ આનંદની અનુભૂતિ થાય છે. અનહદ આનંદ. જ્યારે જ્યારે માણસનું મન શાંત થાય છે ત્યારે અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. અને જ્યાં આનંદ હોય ત્યાં ભગવાન, આપણા ઈષ્ટ દેવતાનું અવતરણ થાય છે. એટલે મન શાંત થવાથી આપણા મનની અંદર અત્યારે ભરપૂર માત્રાની અંદર આનંદ છલકાઈ રહ્યો છે. આપણા મનની અંદર અમૃત વર્ષા થઈ રહી છે. આનો અનુભવ કરજો. આ યોગ છે. અહીં તમારે તમારા મનથી અનુભવ કરવાનો છે. જ્યાં જ્યાં ધ્યાન સ્થિર થશે ત્યાં ત્યાં તમને સદંતર શાંતિનો અનુભવ થશે. અને જ્યારે મનની અંદર એકદમ શાંત વાતાવરણ સર્જાય છે ત્યારે આપણા ભગવાન, આપણા ઈષ્ટ દેવતાનું મનની અંદર અવતરણ થાય છે. હવે આપણા મનની અંદર આપણા ભગવાન આવી ચૂક્યા છે. આપણે આપણા ભગવાનને નમસ્કાર કરીએ, પ્રણામ કરીએ, ઈષ્ટ દેવતાનું સ્મરણ કરીએ અને 5 મિનિટ સુધી
આની આ જ સ્થિતિની અંદર સુંદર સંગીત સાથે આપણે શાંતિથી પડ્યા રહીએ અને જ્યારે આપણા ઈષ્ટ દેવતાનું મનની અંદર આગમન થાય છે ત્યારે અચાનકથી કુદરતી રીતે આપણામાં એક સંગીતની લહેર દોડી જાય છે. પાયો જી મેને રામ રટન ધન પાયો, પાયો જી મેને રામ રટન ધન પાયો, વસ્તુ અમોલિક દી મેરે સતગુરુ, વસ્તુ અમોલિક દી મેરે સતગુરુ, કૃપા કર અપનાયો, પાયો જી મેને કૃપા કર અપનાયો, પાયો જી મેને રામ રટન ધન પાયો. આપણા ઈષ્ટ દેવતાનું આપણે સ્મરણ કરીએ, આપણો દિવસ સુધરી જાય. હવે ધીમે ધીમે ઉપર મસ્તિષ્કમાંથી તમારું ધ્યાન નીચે પગના આંગળા ઉપર લાવો. ધીમે ધીમે પગના આંગળા ઉપર, પગના અંગૂઠા ઉપર લાવો. ધીમે ધીમે પડખું ફેરવો, આંખ ખોલો. જો બેઠા થાઓ ત્યારે ડાબે પડખેથી થવાનું છે. ધીમે ધીમે ડાબે પડખે ફરો, બેઠા થાઓ. ઓ શાંતિ શાંતિ શાંતિ.